चेप्टर नंबर 5 स्टैंडर्ड 6 पायाना आकार की समझूती में तो कि આપણે ચેપ્ટર માં 5.6 આગળના લેક્ચર માં 5.6 લગી શીખવ્યું હવે આપણે આગળનો ટોપિક ભણવાનો છે ચતુષ્કોણ તો કે ચતુષ્કોણ કોણ કહેવાય તો પહેલા ચતુષ્કોણ પહેલા આપણે આગળ સમજી ધારો કે આપણે ત્રિકોણ બનાવવો હોય તો બીટા રેખાખંડનો ઉપયોગ થાય ત્રણ રેખાખંડનો ઉપયોગ થાય ચતુષ્કોણ બનાવવો હોય તો ચાર રેખાખંડનો તો આપણે જોઈએ કે ચાર બાજુઓ ધરાવતો બહુકોણ છે તેને શું કહેવાય ચતુષ્કોણ તો કે જેને ચાર બાજુ હોય અને બહુકોણ તો આપણે આ શબ્દ આપણે આગળ સમજશું તો કે ચાર બાજુ ધરાવતો બહુકોણ તેને શું કહેવાય ચતુષ્કોણ કહેવાય હવે ચતુષ્કોણના પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ આગળ આવે છે સમબાજુ ચતુષ્કોણ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ કહેવાય તો કે સામસામેની બાજુની માપ કયો હોય સરખા હોય તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય તેને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આગળ છે સમલંબ ચતુષ્કોણ કોઈ પણ બે બાજુ સમાંતર હોય એવો ચતુષ્કોણ કે જેની કોઈ પણ બે બાજુ સમાંતર હોય એટલે કે એકબીજાને સમાંતર હોય ચલો આગળ સાથે 5.7 ખરા છે કે ખોટા તે લખો લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે તો પહેલા આપણે જોઈએ કે લંબચોરસ આ કેવી રીતે હોય બરાબર લંબચોરસની સામસામેની બાજુના માપ કયો હોય સરખા હોય હવે આ પ્રત્યેક ખૂણો કેવો થયો 90 અંશનો થાય તો કે 90 અંશ થાય એટલે કયો ખૂણો કહેવાય કાટખૂણો તો કે લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે તો આ ઉત્તર કેવો આવશે ખરો બીજું લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય તો કે હા લંબચોરસની સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય તો શું આવશે ખરો ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે ધારો કે આપણે આ ચોરસ છે તેના વિકર્ણ એટલે કે સામસામેના શિરોબિંદુને જોડે એ હવે જે આ બે આ વિકર્ણ જોડી દે એકબીજાને લંબ થયા 90 અંશનો ખૂણો બન્યો તો કે શું કહેવાય ખરો આ વિધાન ખરું છે ચોરસના વિકર્ણો એકબીજાને કેવો હોય પરસ્પર લંબ હોય એટલે કે 90 અંશનો ખૂણો બનાવે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે આપણે આગળના લેક્ચરમાં પણ જોયું કે સમ એટલે શું થાય સરખું તો કે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય એટલે કે આ ઉદાહરણ કેવું છે સાચું સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે કેવો ચતુષ્કોણ કીધો છે સમાંતર બાજુ ચતુષ્કોણની કઈ બાજુના માપ સરખા હોય સામસામેની અથવા તો બે બાજુની માપ સરખા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય આપણે અહીંયા શું કીધું છે બધી જ બાજુઓના માપ સરખા હોય તો એ કોનામાં હોય સમબાજુ ચતુષ્કોણમાં સમાંતરમાં હોય ને એટલે આ ઉદાહરણ કેવું કહેવાય ખોટું કહેવાય યાદ રાખજો કે સમબાજુમાં બધી જ બાજુઓના માપ સરખા હોય અને સમાંતરમાં કોના માપ સરખા હોય સામસામેની બાજુના માપ સરખા હોય સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે એવું જરૂરી નથી કે સામસામેની જ બાજુઓ સમાંતર હોય કોઈ પણ બાજુ સમાંતર હોય શકે એટલે આ ઉદાહરણ શું આવશે ખોટું ચલો આપણે જોઈએ કે બહુકોણ વિશે કે બહુકોણ કોણ કહેવાય કે ફક્ત રેખાખંડથી જ બનતી બંધ આકૃતિ ધારો કે રેખાખંડોથી બનતી બંધ આકૃતિ બંધ આકૃતિ એટલે કે જ્યાંથી તમે શરૂઆત કરો ત્યાં તમારે શું આવવું જોઈએ પૂરું થવું પડે તો કે ફક્ત રેખાખંડોથી બનતી બંધ આકૃતિ તેને શું કહેવાય બહુકોણ કે આપણે દેખે તમારે પૂછાઈ શકે કે બહુકોણ કોને કહેવાય તો લખવાનું કે ફક્ત રેખાખંડોથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહે છે ચલો સાથે 5 મિનિટ જોઈએ તપાસો નીચેનામાંથી કયો બહુકોણ છે તો વિચારો કે બહુકોણ કોને કહેવાય તો પહેલા તો શું કરવું જોઈએ ફક્ત રેખાખંડો હોવા જોઈએ અને આકૃતિ કેવી હોવી જોઈએ બંધ હોવી જોઈએ એટલે કે જ્યાંથી શરૂઆત કરો ત્યાં શું હોવું જોઈએ પૂરો હોવો જોઈએ તો તમે અહીંયાથી આપણે ધારો કે શરૂઆત કરી તો બંધ ક્યાં થાય છે અંદર આ રીતે તો કે આ બંધ આકૃતિ નથી એટલે કે આને બહુકોણ કહેવાય નહીં હવે બીજું જોઈએ કે ધારો કે તમે અહીંયાથી શરૂઆત કરો
તમે આ રીતે ષટકોણ દોરો પછી શું કીધું તેમાં કોઈ પણ ત્રણ શિરોબિંદુ જોડો તો કે આ એક શિરોબિંદુ આ બે અને ત્રણ ધારો કે આપણે એને જોઈન કરી દઈએ તમે એ જોઈ લો ત્રિકોણ કયા પ્રકારનું છે એને જ ખબર પડી જાય કે આ ત્રિકોણ કેવો છે નિયમન કરતા બધા આપણા કેવા છે નાના છે તો કયો ત્રિકોણ થશે લઘુગોળ ત્રિકોણ તમારે હોમવર્કમાં લખવાનું છે સ્વાધ્યાય 5.7 જો સ્વાધ્યાય 5.7 નો દાખલા નંબર 1 તમને કરાવ્યો છે એમાં તમારે દાખલા નંબર 2 નોટમાં લખવાનું છે તો લખો સ્વાધ્યાય 5